ચાલુ વર્ષે એટલે કે 2024 ના વર્ષ દરમિયાન જે ઉનાળો છે એ સામાન્ય કરતા 2 ડિગ્રી આપણે વધારે ગરમ જોવા મળી રહ્યું છે અને આ વર્ષે અલ્નિનોની અસર છે જેને કારણે તાપમાન છે એ ઊંચું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને આપણે હાલ જો એપ્રિલ મહિનાની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024 નો એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષની સરખામણીએ સૌથી વધારે ગરમ જોવા મળ્યો છે અને 2024 ના એપ્રિલ મહિનાએ છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ છે તાપમાનની દ્રષ્ટિએ તોડ્યો છે, જેમાં ખાસ કરીને એપ્રિલ મહિનો આમ તો સંપૂર્ણ આપણે ગરમ જોવા મળ્યો, જેમાં છેલ્લા અઠવાડિયાની વાત કરવા જઈએ તો છેલ્લા અઠવાડિયાની અંદર 2.4 ડિગ્રી તાપમાન છે એ ઊંચું રહ્યું છે, જેમાં ખાસ કરીને ગઈકાલે 29 એપ્રિલના રોજ કચ્છના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક એકલ દોકલ સેન્ટરો એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, કપડવન, ગાંધીનગર અને ઈડર સહિતના વિસ્તારોની અંદર તાપમાન છે એ સામાન્ય કરતા 4 ડિગ્રી ઊંચું જોવા મળ્યું છે અને ગઈકાલે 29 એપ્રિલના રોજ તાપમાન છે એકલ દોકલ સેન્ટરની અંદર 45 ડિગ્રીને પણ વટાવી ચૂક્યું હતું, આજે 30 એપ્રિલના રોજ પણ તાપમાન છે એ સરેરાશ તાપમાનની સરખામણીએ 2.3 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે, હજી આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હીટવેવમાંથી આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી, જેમાં ખાસ કરીને આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે આ 3 દિવસ એમાં એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે, જેની અંદર ખાસ કરીને તાપમાન છે એ સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે અને જેમાં ગુજરાતના અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રીને પણ પાર થાય, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનું રાજકોટ, અમરેલી, કચ્છના એકલ દોકલ સેન્ટર છે એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, નડિયાદ એ સાથે કપડવન, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 44 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે, એટલે એકંદર જોવા જઈએ તો જેવી રીતે એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડીને સૌથી વધારે ગરમ જોવા મળી રહ્યો છે, એવી જ રીતે હવે આવનારો મે મહિનો છે 2024નો એ પણ સૌથી વધારે ગરમ જોવા મળશે ને એ મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આવનારા સમયમાં એટલે કે 7 મે 2024ના રોજ રાજ્યની અંદર મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ.